આજની વાર્તા છે ખડબડ ખડબડ ખોદક. ખડબડ ખડબડ ખોદક. એક બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ બિચારો ગરીબ માણસ, એટલે એને કામ કરવાનું મન થાય પણ બીજા લોકો જેટલું કામ કરે, બીજા લોકો જેટલું કમાય એટલું આ કમાઈ શકે નહીં. એટલે એક વખત એની પત્નીએ કીધું કે તમે આટલા હોશિયાર છો, આટલા વિદ્વાન છો, તો તમે રાજા પાસે જાઓ, રાજા પાસે જઈને તમારા બે શ્લોક બોલો તો તમે રાજા છે એ તમને ઇનામ આપશે. બ્રાહ્મણ કે મને તો કઈ શ્લોક કઈ નથી આવડતા, હું શું બોલું, તો હું તમને શીખવાડી દઉં રાજા પાસે જવાના બે શ્લોક. એની પત્નીએ એને એક શ્લોક શીખવાડ્યો સરસ મજાનો, સરસ મજાનો શ્લોક શીખવાડ્યો એટલે બ્રાહ્મણે પાકો કરી લીધો કે ચાલો હું જાઉં રાજા પાસે. તો પહેલાના સમયમાં તો વાહન તો હતા નહીં, એટલે બ્રાહ્મણ છે ચાલતા ચાલતા જવું પડે, તો રસ્તો ખૂબ લાંબો હોય તો ભેગું ખાવાનું લઈ જવું પડે ને. એટલે બ્રાહ્મણની પત્નીએ તો સરસ મજાના થેપલા બનાવી દીધા, ગોળવાળા લસણની ચટણી ખાંડી દીધી, મરચું દીધું એક આથેલું, છાશનો કળશિયો ભરી દીધો. બ્રાહ્મણ તો ચાલતો થયો, શ્લોક બોલતો જાય, નકદ ભૂલી જાય પાછો, આખા રસ્તા બોલતો જાય શ્લોક અને ચાલતો જાય, શ્લોક બોલતો જાય ને ચાલતો જાય. ચાલતા 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 બપોર થયા એટલે લાગી ભૂખ. પાછી જેને થેલીમાં થેપલાની સુગંધ આવતી મીઠા મીઠા, ખાવાનું મને થયું. નદી વહી જતી હતી, એક સરસ મજાનું ઝાડ હતું, નદી હાથ પગ ધોયા પછી ઝાડ નીચે બેસી એના થેપલા લસણવાળી ચટણી છાસ મરચું ખાઈ એ ભરાઈ ગઈ. નદીનું સરસ મજાનું ચોખ્ખું પાણી પીધું. પછી એમ થયું કે ચાલતા ચાલતા સવારનો નીકળો છું તો થાકી ગયો છું, ચાલો હું સૂઈ જાઉં. શ્લોક બોલતા બોલતા સૂઈ ગયો, નીંદર આવી ગઈ ઘસ ઘસાટ, રૂંઢો થઈ ગયો. ઉઠીને જોયું, ઓહો બહુ મોડું થઈ ગયું, મોડું થઈ ગયેલો તો વાંધો નહીં, સાંજે જોઈ પહોંચી જાય તો ઝડપથી આલીશ, પણ પેલો શ્લોક ભૂલાઈ ગયો. હવે શું કરવું, ઘરે જાય તો એની પત્ની ખીજે કે મેં તમને શ્લોક શીખવાડ્યો હતો ને તમે કેમ ભૂલી ગયા, તમને કીધું નહોતું રસ્તામાં બોલતા જો ખાતા ખાતાય બોલજો, એવું તો કહેવાય નહીં કે હું સૂઈ ગયો હતો, મૂંચાડો. હવે રાજા પાસે જાઉં તો એ શું બોલવું મારે. બેઠો 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 વિચાર કરે કે હવે મારે શ્લોક કેમ યાદ કરવો. નદીની અંદર છે ને એક જળ કુકડી હતી, બતક જેવી જળ કુકડી હોય ને, તો જળ કુકડી છે ને રમત કરતી હતી નદીના પાણીમાં. શું રમત કરતી ખબર, આમ છે ને પોતાની ચાંચેથી આમ ખપ 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 ખડબડ ખડ કરતી ખોદતી હતી, આમ પગે થી રેતીમાં ખોદતી હતી જળ, રમત કરતી હતી. તો આને વિચાર આવ્યો, હા ખોદે છે તો બોલો ખડબડ ખડબડ ખોદ જ છે. શું બોલો, પછી બોલો લાંબી ડોકે જોવત હે, આમ લાંબી ડોક કરીને જોતી હતી ને, તો આ શું બોલો લાંબી ડોકે જોવત. પેલું બોલો ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે. તો પાછી થોડીક વાર થઈને તો આમ કરીને કુકડાઈને બેસી ગઈ, ડોકું અંદર લઈ લીધું આખી બેસી ગઈ. તો પાછો બોલો એવો કુકુડ મુકુડ બેઠત હે, કુકુડ મુકુડ બેઠત. પેલા બોલો ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુકુડ મુકુડ બેઠત હે. પછી પાછી રમત કરતી કરતી જળ કુકડી છે ને દોડવા માંડી, શું કરવા માંડી, દોડવા માંડી. તો બોલો દડબડ દડબડ દોડત હે, દડબડ દડબડ દોડત હે. એનો વિચાર આવ્યો, ઓહો મને શ્લોક આવડી ગયો, એ કે શું શ્લોક, ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોકે જોવત હે, કુકુડ મુકુડ બેઠત હે, દડબડ દડબડ દોડત હે. વાહ વાહ વાહ,
મને તો શ્લોક આવ્યો, રાજી થઈ ગયો. અને સાંજે રાજાના દરબારમાં પહોંચ્યો, રોકાણો મહેમાનના રોવાનું જે હોય ને રાજાના, ત્યાં રોકાણો. અને સવારે રાજાની સભા ભરાણી, રાજાની સભા ભરાણી એટલે બધા વિદ્વાનોને બોલાવે. આલો કોઈ કવિ આવ્યા હોય, કોઈ પ્રશ્ન લઈને આવ્યા હોય તો કયો. આ બ્રાહ્મણ તો આખી રાત જાગ્યો, નિંદર આવે પછી ભૂલાઈ જાય, ના આવી નિંદર. ખડબડ ખડબડ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુકુડ મુકુડ બેઠક હે દડબડ દડબડ તોડત હે. આટલું કહ્યું. રાજાને કીધું, રાજા તો કે બોલો બ્રાહ્મણ, કે એક શ્લોક છે એનો જવાબ આપો, એનો અર્થ શું થાય. કેમ તો અમારા સભામાં તો બહુ વિદ્વાન માણસો છે, હોશિયાર માણસો છે, બોલો શ્લોક એટલે જવાબ આપી દે. આ તો ઉભો થયો, રાજાને નમસ્કાર કર્યા, કીધું ખડબડ ખડબડ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુકુડ મુકુડ બેઠક હે દડબડ દડબડ તોડત હે. બોલો, દિયો જવાબ. રાજા કે પંડિતો, આપણા સભાના વિદ્વાનો રત્નો, લાવો જવાબ, આનો અર્થ શું થાય. બધાએ માથું મીટ્યા ખંજવાળવા, કોઈને જવાબ આવડે નહીં. શ્લોક હોય તો જવાબ આવડે ને, શ્લોક હોય તો જવાબ આવડે, આ તો શ્લોક તો હતો નહીં. રાજાને કે જવાબ દિયો મને જલ્દી, કે તમારી પાસે તો વિદ્વાન માણસો છે, હોશિયાર માણસો છે. રાજા કે ભાઈ નિરાશ રાખો, વિદ્વાનોને કીધું શું થશે. તો કે રાજા અમને 2-3-4-5 દિનનો સમય આપો, અમે આનો જવાબ પુસ્તકોમાં શાસ્ત્રોમાં ગોતીને આપશું તમને. તો કાંઈ વાંધો નહીં. રાજાએ કીધું, બ્રાહ્મણ દેવતા, જ્યાં સુધી તમને જવાબ ન મળે ત્યાં સુધી અમારા બંગલામાં રહ્યો, અમે તમને 32 જાતના ભોજન દેવું, આ બ્રાહ્મણને જેટલું જ જોતું હતું, તમને રહેવા દેશું, સરસ મજાના પંખા આવે, તમે તમારે જલસા કરો અહીંયા જ્યાં સુધી જવાબ ના આવડે ત્યાં. એક દી થયો, બે દી થયા, એવો મહિનો દી થઈ ગયો, જવાબ કોઈ ના આવડે. પછી તો રાજાને ઉપાધિ થઈ કે આપણા રાજ્યમાં આવ્યો એટલા હોશિયાર માણસો ઢંઢેરો પીટાયો આખા નગરમાં, કે આ શ્લોકનો જવાબ કોઈને આવડે તો કયો. કોઈને જવાબ આવડે નહીં. રાજા મીંડો જખવા રાતે, રાજા વિચાર કરે આનો અર્થ શું થાય. ખડબડ ખડબડ ખોદત હે, ફરી વિચારે આ પંક્તિનો અર્થ શું થાય. લાંબી ડોકે જોવત હે, એનો અર્થ શું થાય. કાયમ રાતે બોલે. એક દી એવું બન્યું, એક દી એવું બન્યું કે ચાર ચોર છે ને, ચોરી કરવા આવ્યા રાજાના બંગલામાં. એ ચોર હતા, એ રાજાના સૈનિકો જ હતા ધ્યાન રાખવાવાળા. એને એમ થયું કે રાજા ત્યાંથી ખજાનો લૂંટી લઈ. તો રાજાજી બંગલામાં સૂતો ત્યાં જ બધું તેજુરી હોય, પૈસા હોય, હીરા મોતી માણે. એ તોડતા હતા, ખોદે, પેલા દિવાલ તોડવી તો પડે ને, એમને તો કે દરવાજાથી કરી નહીં, પાછળથી ખોદતા હતા. તો રાજાને નિંદરમાં બોલ્યો, શું બોલ્યો, ખડબડ ખડબડ ખોદત હે, ઓર ખોદતા તોલા ચોર. અને રાજા બોલ્યો, ખડબડ ખડબડ ખોદત હે. ચોર સાંભળી ગયા લાહે. રાજા જાગે તો કા સાંભળ, રાજા કઈક બોલે. તો રાજા તો જગતો તો, ખડબડ ખડબડ ખોદત હે. તો આપણે કે ખોદતા તો જોઈ કે રાજા બોલ્યો, નક્કી રાજા જાગે. તો એક બીજો ચોર હતો ને, રોડડાયો, લાઈવ જોઈ લો, ડોક લાંબી કરી, થોડુંક બાફોરું પડ્યું, ડોક લાંબી કરીને જોયું. ત્યાં રાજા બીજી પંક્તિ બોલ્યો, શું બોલ્યો, લાંબી ડોકે જોવત હે. બોલો દી ગયો. રાજા તો ખરેખર નિંદરમાં હતો, લાંબી ડોકે જોવત હે. બીજી જાવ છાનો મુના, રાજા જાગે છે, આ બધા ચારે ચાર છાનો મુના છુપાઈ ગયા. ત્યારે રાજા બોલ્યો, કુકુડ મુકુડ બેઠક હે. રાજા આપણને દેખી ગયો છે, તો હવે શું કરવું. આપણે તો સૈનિકો છીએ, રાજાની નોકરી કરીને આપણે ચોરી કરતા પકડાઈ દીધો. રાજા એ ઘાણીમાં ઘાલીને તેલ કાઢી નાખે, મારી નાખે, માથું કાપી નાખે. રાજા તો એ તો રાજા છે. ચારેય નક્કી કર્યું કે સવારે રાજા પાસે જઈને માફી માંગી લેવી, ભૂલ સ્વીકારી લેવી. એટલે કોઈ પણ માણસ પાસે આપણે ભૂલ સ્વીકારશું તો પહેલી વખત માફ કરી દઈએ. પહેલી વખત ભૂલ થાય તો, ભૂલ સ્વીકારી લઈએ તો આપણે શું થાય, માફ કરી દઈએ પાકું. સવારે તો રાજા તો કે રાજાને ખબર નહીં કે આપણું દિવાલનું ફા તૂટી ગઈ છે. રાજા તો નાહી ધોઈ તૈયાર થઈને કચેરીમાં જતા હતા. કચેરીમાં ગયા ત્યાં તો ઓલા પહેલા સીધા જ તો કચેરીનો સમય શરૂ થાય ને, રાજા આવીને બેઠા કે રાજા પધાર રહે હે. ત્યાં તો ઓલા ચારે ચાર સૈનિકો આવીને રાજાના પગમાં પડી ગયા. રાજા માફ કરી દીધો, મહારાજ માફ કરી દીધો. રાજા કે શું થયું, રાજા હોશિયાર હોય પછી
દેખાડો તો કરે ને, બોલો કેમ, શું કામ માફી કરું, નથી માફ કરવા. તો કે રાજા ભૂલ થઈ ગઈ, શું તમે તમારી મોઢે ગુનો કબૂલો. રાજાને કઈ ખબર જ નહોતી કે હું ગુનો કર્યો. રાજાને ખબર હતી નહીં શું ગુનો કર્યો. તમારા મોઢે બોલો. રાજા એમ ના કે મને નથી ખબર તમારા ગુનાની. રાજાએ શું કીધું, મને તમારા ગુનાની બધી ખબર છે, પણ તમે કયો કે તમે શું ગુનો કર્યો. તો કા રાજા તમને બધી ખબર છે, બોલો બોલો શું કર્યો. કા રાજા અમારું તમારી દિવાલ તોડતા હતા, તઈ તમે બોલ્યા ખડબડ ખડબડ ખોદર. હા એ કે બોલ્યો તો ને, તમે ખોદતા હતા તું બોલ્યો. પછી બોલો કે મેં આમ લાંબી ડોકે તમે જોઈ, તમને ના કીધું લાંબી ડોકે જોવત ને. હા એ કે બોલ્યો ને રાજા કે હું તું જોતો તો લાંબી ડોકે. હા રાજા ભૂલ થઈ ગઈ. પછી અમે અમે ચારે એમ બેહી ગયા તો તમે બોલ્યા હતા કુકુડ મુકુડ બેઠા છે. અમે ચારે બેહી ગયા હતા રાજા, અમે ચાર હતા. પછી આમ ભાઈ ગાતા તમે બોલ્યા હતા કે દડબડ દડબડ દોડત ને. માફ કરી દીધું, હવે પછી કોઈ થી નહીં કરીએ. રાજાએ કીધું ખબરદાર જો આજ પછી મેં ભૂલ કરી. તો રાજા વિચાર કરવા માંડ્યો કે આ બ્રાહ્મણ કેટલો હોશિયાર, બ્રાહ્મણે મારો ખજાનો બચાવ્યો હોય છે, બચાવ્યો ને એનો ખજાનો. હવે રાજા શ્લોક ના બોલતો હોત તો ઓઢીને ઉતો હોત તો શું થાય, બધું વયું જાત, બધું. પણ રાજા ઓલો બ્રાહ્મણ નો શ્લોક બોલ્યો ને એમાં એનો ખજાનો બચી ગયો. બ્રાહ્મણ ને બોલાય, વાહ બ્રાહ્મણ દેવતા વાહ રાજા, કે રાજા પગે લઈ ગયો તમારો, ખરેખર તમારો શ્લોક તો બહુ કિંમતી છે, મારો રાજનો ખજાનો બચી ગયો. રાજાએ તો એ બ્રાહ્મણને નોકરી એટલે કે પોતાનો ગુરુ બનાવ્યો. તમે અમારા મહેલમાં રહ્યો તો મારી પત્ની ગામડે છે, મારા છોકરા ગામડે, તો કે નહીં બોલાવી લ્યો. તમને મહિનાનો પગાર આટલો, આટલું તમને ઇનામ, કેટલાય સોનામાં ઇનામ આપ્યા, સોનું આપ્યું, પૈસા આપ્યા ને રાજની અંદર રહેવાનું કહી દીધું બ્રાહ્મણ. તમે ખાવ પીવું જલસા કરો, તમારા છોકરાને અમે ભણાવશું, કપડાં લઈ દેશું, બધી જવાબદારી અમારી. કેવો એક નાનકડા શ્લોક થી રાજાને ફાયદો થયો એટલે બ્રાહ્મણને પણ ફાયદો થઈ ગયો. પછી તો બ્રાહ્મણે ખાધું પીધું ને જાજ કર્યું. ગોખલામાં ગોટી મારી વાર્તા મોટી, આંબે એવા મોર ને વાર્તા કરશું. મજા આવી.